આજકાલ કિચન ગાર્ડનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે હર કોઈ તેમના ઘર આંગણે કે ઓફિસ બહાર વિવિધ જાતના શાકભાજીનું વાવેતર કરતા હોય છે જેથી ઘર આંગણે હરિયાળી છવાઈ રહે અને પ્રાકૃતિક શાકભાજીનો ઉપયોગ હરરોજ કરી શકાય પરંતુ શાકભાજીનું વાવેતર કરવા માટે છોડ કે રોપા ક્યાંથી લાવવા ખાસ તો સવારે 8 થી અને એમાં આ ફૂલ છોડ ઉનાળો ચોમાસુ અને શિયાળો ત્રણેય ઋતુ હોય ફળિયામાં થાય બગીચામાં થાય એવા ફૂલ છોડ હોય ખૂબ જ રાહતદાર હોય ચોમાસું હોય અત્યારે કલમી ફળાવ રોપા દેશી કુળના ફળાવ રોપા હોય અને બહુ વ્યાજબી દરે હોય બહુ જ રાહતદાર મોટાભાગનું ફંડ હું આપું અને લોકો હોંશે હોંશે લઈ જાય આમ જોઈએ તો દર રવિવારે 1000 ફૂલ છોડના રોપા લોકો લઈ જાય એને વાવતા થાય અને પર્યાવરણને મોટો ફાયદો એ થાય કે લોકોને ધીરે ધીરે આમાં રસ કેળવાય નાના છોડ વાવે પછી એના ઘરે કાંઈ પ્રસંગો હોય તો મોટાભાગે એ વાવતા હોય છે ખાસ તો લગ્નનો દિવસ હોય પૂર્વજોની પુણ્યતિથિ હોય જન્મદિવસો હોય અને એ રીતે ઉજવણી કરતા હોય છે અને ઘણા બધા લોકો તો રોપાનું પણ દાન કરતા હોય છે એટલે આ રીતે અમે લોકોને બધું મળે સહેલાઈથી રોપા એવા આયોજનો કરીએ છીએ અને સૌરાષ્ટ્રમાં અલગ અલગ એરિયામાં પણ આવા આયોજનો થતા હોય છે રોજબરોજમાં ઉપયોગ કરી શકાય તેવા અનેક જાતના શાકભાજી કે જેનો ઉપયોગ લોકો કરતા હોય છે જેવા કે ટામેટા મરચા કોબીજ લીમડો કોથમીર જેવા અનેક શાકભાજીઓ અહીં મળે છે ખાસ તો રોપામાં કહું તો જાસૂદ હોય ડોલર હોય મોગરો હોય ટગર મરી અને એવા જે કંઈ અલગ અલગ રોપાઓ છે ફૂલછોડના લગભગ 20 જાતના રોપા અમે દર રવિવારે લોકોને આપીએ છીએ અને લોકો લઈ જાય છે બજારમાં જો આ પ્રકારના છોડની ખરીદી કરવા જઈએ તો તેની કિંમત આશરે રૂપિયા 100 થી 150 ની હોય છે ત્યારે અહીં માત્ર તે જ છોડ નજીવી કિંમતમાં મળે છે રાજકોટની અંદર નવરંગ નેચર ક્લબ 2012 થી દર રવિવારે ખેડૂત આટ ભરે એમાં ખેડૂતો પોતાની ચીજ વસ્તુઓ લાવે અમે જગ્યાએ માર્કેટિંગ વિના મૂલ્ય કરી દઈએ માત્ર રવિવારે જ ભરાતી આ બજારમાં અનેક લોકો અહીં આવે છે અને શાકભાજીના છોડની ખરીદી પણ કરે છે બાલાસાહેબ વર્ષોથી આ રીતના મેળાઓ કરતા રહે છે એમાં ખાસ દર રવિવારે હોય છે પહેલા ફૂલછાબમાં હતો અત્યારે અમીન માર્ગના કોર્નર ઉપર હોય છે ખૂબ લોકો આવે છે અને હું પણ મોટાભાગના રવિવારે આવતો હોઉં છું નવી નવી વસ્તુ અમને મળે આજે ખાસ હું બીજોરાના રોપા માટે આવ્યો છું મેં જોયા ખૂબ સારા બીજોરાના રોપા છે અને માર્કેટમાં જનરલી 100 રૂપિયાનો મળતો હોય છે 100 રૂપિયા કે 200 રૂપિયા એ તો પછીની વાત પણ જનરલી ઇઝી અવેલેબલ નથી હોતા એટલે બીજોરાની ખૂબ ઉપયોગી છતાં ક્યાંય વવાતા નથી અને અત્યારે મેં અહીંયા ભાવ સાંભળ્યો માત્ર 15 રૂપિયામાં બીજોરાનો રોપો મળે છે ખૂબ સારું કહેવાય બાલાસાહેબ તો જો કે મેં હું ઘણી વખત એને મળતો હોઉં છું આખા સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરી અને રોપાઓનું નજીવા દરે વિતરણ કરતા હોય છે ફ્રીમાં વિતરણ કરતા હોય છે એમાં જે આ બધા એન્ટિક પીસ છે હમણાં મારે વાત થઈ કે ભાઈ મરીના રોપા છે મેં મરીનો રોપો જોયો જ નથી કેવો હોય તો ખરેખર જો આવું બધી જગ્યાએ ઇઝી અવેલેબલ મળે લોકોને 100 રૂપિયાથી લેવા દેવા નથી પણ ઇઝી અવેલેબલ હોવું જોઈએ એને બદલે 100 ને બદલે જે 100 રૂપિયાનો રોપો છે એ માત્ર અહીંયા 15 રૂપિયાનો આપે છે અને એ પણ લોકો લઈ શકે એવા ભાવથી અને નજીકમાં મળે છે એટલે આવું વર્ષો સુધી ચાલતું રહીએ તો જે આ નાશપ્રાય વસ્તુ થઈ ગઈ છે બીજોરા મેં ક્યાંય નથી જોયા રાજકોટ સિટીમાં તો ક્યાંય એના ઝાડ જોયા જ નથી તો અમે એવું વિચારીએ છીએ કે હું અહીંથી 100 રોપા ખરીદી લઉં અને રાજકોટના તમામ બગીચાઓમાં જો એક બીજોરું હોય તો પથરીમાં ખૂબ ઉપયોગી આવે છે મરીની પણ ખૂબ ઉપયોગીતા છે એટલે આવા મેળાવડાથી લોકોને ઇઝી અવેલેબલ વસ્તુ મળે છે અને સસ્તી મળે છે ઘર આંગણે કે કોઈ ખાલી જગ્યામાં આ રીતે પ્રાકૃતિક રીતે ઉગતા શાકભાજીનું વાવેતર કરવામાં આવે તો દેશમાં હરિયાળી ક્રાંતિ આવી શકે છે અને દેશમાં હરેક નાગરિક આત્મનિર્ભર બની શુદ્ધ અને રસાયણ વિહીન શાકભાજીનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે વધુ સમાચારો માટે આપ જોતા રહો ઓટીટી ઇન્ડિયા જગત માં હિન્દુસ્તાન